हेलो फ्रेंड्स, आज आप ग्रेड 9 सोशल साइंस में चैप्टर नंबर 14 भारत स्थान भूस्तरीय रचना और भूपृष्ठ भाग 2 में पार्ट 2 की चर्चा करीशू। आना पहलेना वीडियो में आप भारतना भूपृष्ठ की व्याख्या और साथ साथ भारतना प्राकृतिक भागों जे 5 प्राकृतिक भागों से उत्तरनो पर्वतीय प्रदेश, उत्तरनो मैदानी प्रदेश, द्वीपकल्पीय प्रदेश, तटीय मैदान प्रदेश अने द्वीप समूह, आ 5 जे भाग था ए 5 भागनो आपणे थोड़ो घणो परिचय मेळव्यो, जेमां पहेलो टॉपिक आपणे भणी गया छीए कि भाई उत्तरनो पर्वतीय प्रदेश। उत्तरना पर्वतीय प्रदेशना पण आपणे 2 भाग जोया, एक उत्तरनो हिमालयनो पर्वतीय प्रदेश अने पूर्व हिमालय। हवे आजे आपणे उत्तरनो विशाळ मैदान प्रदेशनी चर्चा करवाना छे। याद राखो मित्रों के उत्तरनो विशाळ मैदान प्रदेश ए सौथी वधारे फळद्रुप अने नदियोंथी भरेलो प्रदेश तरीके ओळखवामां आवे छे, कारण के आ बधा ज प्रदेशोमांथी एटले के उत्तरना विशाळ मैदान प्रदेशमांथी मोटा भागनी नदियों वहे छे, जेमां गंगा, यमुना अने सिंधु नदी सविशेष भाग भजवे छे। आ उपरांत आ सिंधु नदी सिवाय पण बीजी बधी पण घणी बधी नदीओ छे के जे उत्तरना विशाळ मैदान प्रदेशमांथी वहे छे, तो आथी आने नदीओने भरेलो प्रदेश कहेवामां आवे छे। आ प्रदेश सौथी वधारे फळद्रुप प्रदेश पण कहेवामां आवे छे, कारण के फळद्रुपતા ત્યાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। ભારતના વિશાળ મેદાન પ્રદેશમાં નદીઓના કારણે ત્યાં ફળદ્રુપતા વધુ છે અને આથી ખેત ઉત્પાદનમાં પણ આપણો પ્રદેશ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। નકશાની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા તમને મેં નકશો દર્શાવેલો છે કે જેની અંદર આપણે આગળના ટોપિકમાં ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ જોયો હતો, હવે એનાથી નીચે આવવાનું છે। ક્રમશર જે 5 મુદ્દા છે એ 1 બાય 1 ધીમે 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 નીચે સુધીના ભાગ આપણને દર્શાવ્યા છે, જેની અંદર હવે અત્યારે આપણે જે ટોપિક ભણી રહ્યા છે કે ભાઈ ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ। તો આ ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ એટલે ભારતના મધ્ય ભાગ, જેને આપણે મધ્ય ભાગ કહીએ, હાર્ટ આપણું હૃદયવાળો ભાગ, એ રીતે ભારતનો મધ્ય ભાગ જેની અંદર પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, અર્ધું રાજસ્થાન, બિહાર વગેરે જેવા પ્રદેશોનો સમાવેશ ભારતના વિશાળ મેદાન પ્રદેશમાં થાય। આપણે જાણીએ છીએ કે સૌથી વધારે ખેતીમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ, પંજાબની અંદર ઘઉં સૌથી વધારે ઉત્પાદન થાય છે। હવે તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ પંજાબની અંદર 5 નદીઓનો સમૂહ છે, 5 નદીઓના સમૂહના કારણે તેનું નામ પંજાબ રાખવામાં આવ્યું। પંજાબ એટલે 5 નદીઓનો સમૂહ, પ એટલે 5 અને જાબ એટલે કોઈ ચોક્કસ પ્રદેશ। યાદ રાખો મિત્રો કે નદી, બે નદીના પ્રવાહની વચ્ચેના ભાગને નદીપટ કે ફળદ્રુપ જમીન તરીકે ઓળખાય છે। ભારતનો વિશાળ મેદાન પ્રદેશ એવો છે કે જેની અંદર નદીઓનો પ્રવાહ પુષ્કળ પ્રમાણમાં છે, ગંગા, યમુના, સિંધુ નદી, આ ઉપરાંત અસંખ્ય નદીઓના કારણે ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ વધારે પ્રમાણમાં ફળદ્રુપ છે। હવે સાથી ફળદ્રુપ છે એ જોઈએ તો જ્યારે પણ વર્ષા ઋતુ આવે અથવા તો હિમાલય પર્વતીય માળાઓમાં મોટાભાગે ઉનાળાની ઋતુમાં પણ બરફ શું થાય છે, પીગળે છે, અને બરફ પીગળવાના કારણે આ બધી નદીઓ 12 માસ કેવી હોય છે, પાણીથી ભરેલી હોય। યાદ રાખજો કે ગંગા, યમુના આ બધી નદીઓ 12 માસ પાણીથી ભરેલી હોય છે, કારણ કે ચોમાસાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડતો હોય છે અને ઉનાળાની ઋતુમાં હિમાલયમાં રહેલો બરફ ધીમે 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 પીગળે અને એના કારણે આ બધી નદીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે, જેમાં
જ્યારે પણ વરસાદ પડે ત્યારે વરસાદની સાથે સાથે પર્વતીય પ્રદેશોમાં વધુ પડતો વરસાદ પડવાથી એ પોતાની સાથે શું લાવે છે, રેતી, માટી, કાપ, સેન્દ્રિય પદાર્થો વગેરે જેવી વસ્તુઓ સાથે આજુબાજુના પ્રદેશોમાં એ શું કરે છે, નવી જમીનનું સ્તર વધારે છે. નવી જમીનનું સ્તર વધારવાના કારણે ધીમે 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 આ બધા પ્રદેશો શું થાય છે, ફળદ્રુપ થાય છે અને પરિણામે ત્યાં વધારે પ્રમાણમાં ખેત ઉત્પાદન થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે પંજાબ એ પાંચ નદીનો સમૂહ છે પણ ત્યાં સૌથી વધારે ઘઉં થાય છે. ઉત્તર પ્રદેશ કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં બાજરી, જુવારનું ઉત્પાદન પણ થાય છે. આ ઉપરાંત બિહારમાં પણ મોટા પાયે કોશી નામની નદી છે. આ કોશી નદીમાં બારે માસમાં આખા વર્ષમાં એક વાર તો પૂર આવે ને, બાર મહિનામાં એક વાર કોશી નદીમાં વર્ષા ઋતુમાં પૂર આવે જ છે. આથી આપણે આ પ્રદેશને એટલે કે વિશાળ મેદાન પ્રદેશને નદીઓનો પ્રદેશ અને ફળદ્રુપ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આ ફળદ્રુપ પ્રદેશ આપણને મોટા પાયે ખેત ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. આથી આ જે ફળદ્રુપ જમીન છે એટલે કે જે ફળદ્રુપ જગ્યા છે એને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને એ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે એનું કારણ છે કે નદીનો પ્રદેશ છે, પર્વતીય પ્રદેશ છે અને ખીણ પ્રદેશ છે. આમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આથી ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ એ આપણા માટે લાભકારક સાબિત થયો છે. ભારતનો મધ્ય ભાગ એટલે કે જે વચ્ચેનો ભાગ છે, આ વચ્ચેના ભાગની અંદર મોટા ભાગે ભારતનો વિશાળ મેદાન પ્રદેશ આવેલો છે. હવે આપણે જાણીએ કે જ્યારે જમીન ફળદ્રુપ હોય ત્યારે એને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેના ચાર ભાગ છે. એ ચાર ભાગ વિશેની માહિતી હવે આપણે મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મેદાન પ્રદેશને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આપણે જોયું કે ભાઈ ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ નદીઓથી ઘેરાયેલો છે, પરંતુ આ મેદાન પ્રદેશને પણ જુદા જુદા ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. કઈ રીતે વિભાજિત કરવામાં આવ્યો છે તો આપણે જોવાનું રહી ગયું હતું કે ભાઈ ભારતના ઉપરના ભાગ એટલે કે જમ્મુ અને કાશ્મીરની અંદરથી અહીંથી જમ્મુ અને કાશ્મીર અને પંજાબને હિમાચલ પ્રદેશમાંથી અહીંથી સિંધુ નદી નું પ્રસ્થાપન થાય એટલે કે સિંધુ નદી નીકળે છે. આ નદી પાંચ નદીઓનો સમૂહ છે જેની અંદર બિયાસ, સતલુંજ, રાવી, જેલબ અને ચિનાબ આવી પાંચ નદીઓના સમૂહના કારણે એનું નામ પંજાબ ઉપર પડ્યું. પરંતુ સિંધુ નદી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેતી વહેતી પાકિસ્તાનના અંદર થઈ અને દક્ષિણમાં પાછી ફરતી 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 અરબ સાગરને મળે છે. ગંગાની વાત કરીએ તો ગંગા ઉત્તરાખંડના હિમાલયની પર્વતમાળા માનસરોવર તિબ્બતના પ્રદેશમાંથી વહેતી 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 ઉત્તર પ્રદેશ, બિહાર થઈ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં મળે છે. આ ઉપરાંત અમુક અંતસ્થ નદીઓ પણ છે કે જે નદીઓ સમુદ્રમાં મળવાની જગ્યાએ રણ પ્રદેશમાં પોતે જાતે સમાઈ જાય છે. એવી ઘણી પણ નદીઓ છે. આપણા ગુજરાતમાં પણ અંતસ્થ નદીઓ છે, એમ ભારતની અંદર પણ અંતસ્થ નદીઓનો સમાવેશ થાય છે. તો આ રીતે ભારતની અમુક નદીઓ આપણને પુષ્કળ પ્રમાણમાં ફળદ્રુપતા લાવે છે. સિંધુ નદીની અંદર આજથી વર્ષો પહેલાં ખેત ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હતું જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા હતા નહીં ત્યારે, પરંતુ ભાગલા થવાના કારણે સિંધુ નદીનું મોટાભાગનું પાણી પાકિસ્તાનની અંદર જાય છે. જ્યારે અમુક જ નદીઓ જેમ કે ચિનાબ નદી છે, જમ્મુ કાશ્મીરના અમુક ભાગોમાંથી પસાર થાય છે તો એ પાણી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે વાત કરીએ કે ભાઈ મેદાન પ્રદેશના ચાર ભાગ વિભાજિત કરવામાં આવ્યા શા માટે, કારણ કે જ્યારે નદીઓનો કાપ વિશાળ મેદાન પ્રદેશ છે ત્યારે નદીઓના કાપના કારણે જુદી જુદી જમીન નિર્માણ પામે છે. તમે જોશો કે વર્ષા ઋતુમાં વરસાદ પડે ત્યારે આપણી જમીન ભીનાશવાળી હોય છે, અમુક જગ્યાએ ચીકણી હોય છે, અમુક જગ્યાએ દલદલીઓ હોય છે. એમ મેદાન પ્રદેશમાં પણ પાણીના વધારે પડતા પ્રમાણના કારણે પણ જમીનમાં પણ વિભાજન જોવા મળે છે. આના કારણે મેદાન પ્રદેશને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ઉદાહરણ રૂપે પહેલું છે ભાબર, બીજું છે તરાઈનું ક્ષેત્ર, ત્રીજું છે બાંગરનું ક્ષેત્ર અને ચોથું છે ખદર. પહેલું ભાબર, બીજું તરાઈ, ત્રીજું બાંગર અને ચોથું ખદર. એક્ઝામમાં તમે ચારેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા પૂછાઈ શકે છે. હું ચારેની વ્યાખ્યા તમને સમજાવું છું એટલે તમે નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. પહેલાં વાત કરીએ ભાબર. ભાબર એટલે કંકર પથ્થરોથી બનેલો તટ. આપણે કોઈ નદી કિનારે જઈએ ને તો નદી કિનારે પ્રવેશ કરતાં પહેલાં આપણને રેતી, નાની એવી રેતી હોય જે આપણા પગમાં ચોંટી જાય એ રેતી,
ત્યારબાદ નાના નાના કંકરો અને પથ્થરોથી બનેલો ઘાટ જોવા મળે છે. એ ઘાટને ભાબર તરીકે ઓળખવામાં આવે છે. હિમાલયીય પર્વતીય પ્રદેશોમાંથી જ્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી વહે, એ પાણી પોતાની સાથે નાના નાના પથ્થરો પણ સાથે લાવે છે અને એ પથ્થરો નદીની તટની આજુબાજુ જોઈએ તો કે માનો કે આ નદી કોઈ એક જગ્યાએથી નદી વહી રહી છે, પાણી છે બહુ બધું વહી રહ્યું છે. હવે આ જ્યારે પાણી વહે છે ને ત્યારે એના આ આજુબાજુના ભાગમાં નાના નાના પથ્થરોની ગોઠવણ થાય છે. એ આપણે નથી કરતા, કુદરતી છે, પાણી સાથે વહી અને અહીંયા સુધી પહોંચે છે. તો આ જે ભાગ છે એટલે કે નદી તટ ઉપર જે કંકરોથી ઘેરાયેલો ભાગ છે, તમે ઉત્તર પ્રદેશમાં અથવા તો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં જ્યારે ફરવા જાઓ ત્યારે જોજો તો ત્યાંની નદીઓમાં પહેલાં આજુબાજુ પથ્થરોવાળો જ ભાગ જોવા મળે છે. આપણે અહીંયા તો શું છે કે નિરંતર પાણી વહેતું હોવાના કારણે આપણે અહીંયા જોઈ શકતા નથી, પરંતુ હિમાચલ પ્રદેશ અને આ બધા પ્રદેશોમાં જ્યારે ઉચ્ચ ખીણમાંથી પાણી આવે છે ત્યારે આ બધા પ્રદેશોની અંદર નદીની આજુબાજુ કંકર પથ્થરોથી બનેલો તટ તૈયાર થાય છે, જેને ભાબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભાબર એટલે પર્વતીય પ્રદેશોમાંથી આવતી નદીઓમાં આશરે 8-14 કિમી સુધીના જે ભાગ હોય છે, એટલે કે આમ લંબાઈ હોય છે, એ લંબાઈની અંદર કંકર પથ્થરોથી બનેલો તટ બને, બંને બાજુ કાંકરાઓ અને પથ્થરો રચાયેલા હોય, એને ભાબર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર ઉપર જોઈએ તરાઈનું ક્ષેત્ર. હવે તમને એમ થાય કે સાહેબ તરાઈ એટલે તરવાનું? ના, તરાઈ એટલે તરવાનું નહીં, પરંતુ વન્યજીવોનું વસવાટ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતની અંદર એકલો મનુષ્ય નહીં પરંતુ પશુ પક્ષીઓ અસંખ્ય લોકો સાથે રહે છે, આપણે જીવદયા પ્રેમી તરીકે પણ ઓળખીએ છીએ. આથી ભારતના અમુક પ્રદેશો જેમ કે હિમાચલ છે, પંજાબ છે, ઉત્તરાખંડ છે, હરિયાણા છે, લેહ લદ્દાખ છે, જમ્મુ કાશ્મીર છે, ત્યાં પશુઓ પણ સાથે રહે છે, એટલે કે વન્યજીવો પણ વસવાટ કરે છે. વન્યજીવોના વસવાટના કારણે અહીં તરાઈનું ક્ષેત્ર એટલે કે ત્યાં મનુષ્યની સાથે સાથે ત્યાં પશુ પક્ષીઓ પણ રહે છે. આપણે જોઈએ કે એક સિંગી ઘેડો મોટાભાગે દલદલીય વિસ્તારોમાં જોવા મળે છે, પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, રીંચ જોવા મળે છે, વાઘ જોવા મળે છે. તો આ બધા જે ક્ષેત્રો છે એટલે કે મનુષ્ય સાથે વસવાટ કરતા વન્યજીવોનું જે ક્ષેત્ર છે એને કયું ક્ષેત્ર કહેવામાં આવે છે? તરાઈનું ક્ષેત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ બાંગર. બાંગર એટલે જૂનો કાપ. આપણે જાણીએ છીએ કે જ્યારે ચોમાસાની ઋતુ પૂરી થઈ જાય પછી શિયાળો અને ઉનાળો આવે ને ત્યાં સુધી જમીનની અંદર ઘણીવાર પેલી ફાટ જોવા મળતી હોય છે, એટલે કે પાણી ના મળવાના કારણે જમીન ફાટી જતી હોય છે. આને જૂનો કાપ કહેવામાં આવે છે. એ જૂના કાપની ઉપર ઘણીવાર જો પાક લેવામાં આવે તો પાક નિષ્ફળ જાય છે, સફળ જતો નથી. આથી જમીન ઉપર આવેલા જૂના કાપને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે ઓળખવામાં આવે છે? બાંગર. હવે જ્યારે નવો કાપને ખદર એટલે માનો કે વર્ષા ઋતુમાં પર્વતીય પ્રદેશોમાં વરસાદ પુષ્કળ થયો, એ પોતાની સાથે રેતી, માટી, કાપ આવા બધા પદાર્થો એક જમીનની ઉપર બીજી જમીનનું લેયર પાથરે. આપણે ભૂસ્તરીય રચનામાં લેયર જોયું હતું કે ત્રણ પ્રકારની પ્લેટો હોય, અભિસારી, અપસારી અને રૂપાંતરિત. તો રૂપાંતરિત પ્લેટ એટલે એક જમીનની ઉપર નવી જમીનનું નિર્માણ થવું, એમ ખદર એટલે જૂના કાપની જગ્યાએ નવો કાપ બનવો. મેદાની પ્રદેશોમાં જે નવો કાપ પથરાય છે એને ખદર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે આજે મેદાની પ્રદેશના ચાર ભાગનું વિભાજન જોયું કે જેની અંદર ભાબર એટલે કે કંકર પથ્થરોથી બનેલો તટ, નદી કિનારે બંને બાજુ કાંકરાઓથી ઘેરાયેલો ભાગ, ત્યારબાદ તરાઈ એટલે કે વન્યજીવોનું વસવાટ ભારતના પર્વતીય પ્રદેશોમાં વન્યજીવો રેંચ છે, એક સિંગી ઘેડો છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, ત્યારબાદ બાંગર એટલે કે જૂના કાપને ચોમાસું પૂરું થયા પછી શિયાળા અને ઉનાળાની ઋતુમાં જે કાપવાળો પ્રદેશ જોવા મળે પણ એ કેવો હોય? જૂનો હોય. ઘણીવાર એને પાણી ન મળવાના કારણે એની અંદર તિરાડો પડે અને પાક નિષ્ફળ જવાની ભીતિ પણ રહે છે. જ્યારે ખદર એટલે વર્ષા ઋતુમાં વધારે પ્રમાણમાં વરસાદ પડે, ખીણો અને પર્વતીય પ્રદેશોમાંથી જે પાણી આવે એ પોતાની સાથે નવો કાપ પાથરે છે, એટલે કે એક જમીનની ઉપર નવી જમીનનું નિર્માણ કરે, એને ખદર કહેવામાં આવે છે. તો આમ આજે આપણે ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ જોયો. ઉત્તરના વિશાળ મેદાન પ્રદેશને નદી પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એની નદીઓનો પરિચય મેળવ્યો, ગંગા, યમુના અને સિંધુ.
સિંધુ નદી, સિંધુ નદી દક્ષિણમાં ફરતી અરબ સાગરને મળે છે, અને ત્યારબાદ ગંગા નદી પશ્ચિમ બંગાળને, અમુક નદીઓ છે જે અંતસ્થ નદીઓ તરીકે પણ ઓળખાય છે. આમ યાદ રાખો કે ઉત્તર ભારતનો પર્વતીય પ્રદેશ અને ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ એ ફળદ્રુપ પ્રદેશ પણ છે, અને સાથે સાથે નદીઓના કાંપનો પ્રદેશ પણ કહેવામાં આવે છે, જેને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ ચાર ભાગમાં ભાબર, તરાઈ, બાંગર અને ખદરનો ક્ષેત્રનો સમાવેશ થાય છે. તમારી નોટબુકમાં વ્યાખ્યા આપેલી છે, તમે આ વ્યાખ્યા તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. અને સાથે સાથે ઉત્તરનો વિશાળ મેદાન પ્રદેશ અને ઉત્તરનો પર્વતીય પ્રદેશ પણ તમે લખી લેજો. થેન્ક યુ.